બનાસકાંઠાના લાખણી તાલુકાના આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. કોટડાની આદર્શ વિદ્યાલય ખાતે એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર જિજ્ઞેશભાઈ હરિયાણી અને શિક્ષણ વિભાગ વર્ગ બેના અધિકારી રાજેન્દ્રકુમાર જાદવ સાહેબના અધ્યક્ષસ્થાને અને શાળાના પ્રમુખ અને સરકારી વકીલ દલાભાઈ પટેલ સીઆરસી સુરેશભાઈની ઉપસ્થિતિમાં ધોરણ 9 અને 11 પ્રવેશોત્સવ યોજાયો હતો. સાથે સાથે આંગણવાડીના બાળકો અને તેમનો સ્ટાફ તથા બાલવાટિકાના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ દલાભાઈ પટેલે આવનાર તમામ મહેમાનો, ગ્રામજનો અને વાલીઓ તથા બાળકોને આવકારી શુભેચ્છા પાઠવી હતી. ડૉક્ટર હરિયાણી સાહેબે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમનું આરોગ્ય કેવી રીતે સુધરે તેનું માર્ગદર્શન આપી, આરોગ્યની જુદી જુદી સેવાઓનો લાભ કેવી રીતે મળે તેનું માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમરાજભાઈ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી. આરોગ્યનો તમામ સ્ટાફ હાજર રહી સેવા પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ડૉક્ટર હરિયાણી સાહેબના તથા જાદવ સાહેબ અને પ્રમુખ દલાભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપૂત ગામના આગેવાનો, વાલીઓ અને બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકોની જહેમતથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત.